નમસ્કાર પ્રેક્ષક મિત્રો, હવે આપણે છેલ્લી રાશિ તરફ આગળ વધી રહ્યા છીએ. બાપુ, મીન રાશિ જે વ્યક્તિઓના નામના પહેલા અક્ષર દ, ચ, થ અને જ થી શરૂ થતા હોય એવી વ્યક્તિઓનું આ વર્ષ કેવું જશે? જે લોકો મીન રાશિ ધરાવે છે અથવા તો જે લોકોના નામ દ, ચ, થ અને જ ઉપરથી શરૂ થાય છે એવા લોકો એ યાદ રાખવું જરૂરી છે કે જાન્યુઆરી મહિનામાં મરી મસાલાનું ધ્યાન કરવું. એવા લોકોએ જાન્યુઆરી મહિનામાં મરી મસાલાનું દાન કરવાથી 2024નું વર્ષ એમના માટે બહુ સારું જશે. ફેબ્રુઆરી મહિનામાં કૂતરાને રોટલી અને જો ગોળ ખવડાવશે તો એના જીવનમાં 4 ચાંદ લાગશે અને એના જીવનમાં આ વર્ષ એટલે કે 2024નું વર્ષ ખૂબ સારું ફળ મળશે અને શુભ ફળ મળશે. મીન રાશિવાળા જાતકો અથવા તો જેનું નામ દ, ચ, થ અને ઝ ઉપરથી પાડેલું છે એવા લોકોએ માર્ચ મહિનામાં કઠોળનું દાન કરવું. જો તમે કઠોળનું દાન કરશો તો તમારા જીવનમાં સારો સમય આવશે 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 અને આવશે. એપ્રિલ મહિનામાં જો શક્ય હોય તો એપ્રિલ મહિનામાં કોઈ પણ જગ્યાએ રોકડનું દાન કરો. કોઈ ગરીબ વ્યક્તિ હોય, જે તમારા પર ડિપેન્ડ હોય, જે વ્યક્તિને ખરેખર પૈસાની જરૂર છે, જે નિર્ધન છે, જો એને તમે તમારી યથાશક્તિ પ્રમાણે કેશનું દાન આપશો, રોકડાનું દાન આપશો તો પણ તમારા જીવનમાં 2024નું વર્ષ સારું જશે 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 અને જશે. મે મહિનામાં ફ્રૂટનું દાન કરવું અને ખાસ કરીને જો શક્ય હોય તો કેરીનું દાન કરશો. જો કેરીનું દાન જો કોઈ કોઈ ગરીબ માણસને તમે કેરી આપશો તો તમારા જીવનમાં 2024નું વર્ષ ખૂબ સારું જશે. જે લોકોની રાશિ મીન છે અને જે લોકોના નામ દ, ચ, થ અને ઝ થી શરૂ થાય છે એવા લોકોએ ખાસ કરીને જૂન મહિનામાં જો ગરીબ માણસોને જમાડવાનું રાખશે અથવા તો જ્યાં રામ રોટી ચાલે છે, જ્યાં અન્નક્ષેત્ર ચાલે છે એવી જગ્યાએ જઈ અને જો કદાચ 5 માણસને જમાડવાનો પ્રયત્ન કરશે તો પણ એના જીવનમાં ખૂબ સારો સમય આવશે 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 અને આવશે. જુલાઈ મહિનામાં અનાજનું દાન કરવું. જુલાઈ મહિનામાં જો તમે અનાજનું દાન કરશો તો પણ તમારા જીવનમાં સારો સમય આવશે. ઓગસ્ટમાં આ બહુ જ ધ્યાન રાખવું જરૂરી છે કે ઓગસ્ટ મહિનામાં ઘણા બધા લોકોને ઉપવાસ પણ હોય છે, તો આવે વખતે જો તમે બટાકાનું દાન કરશો તો તમારા જીવનમાં ખૂબ સારો સમય આવશે. 2024નું વર્ષ તમારા માટે ખૂબ સારું શુભ ફળ લઈને આવશે. સપ્ટેમ્બર મહિનામાં, આ સપ્ટેમ્બર મહિનો એક એવો મહિનો છે કે સપ્ટેમ્બર મહિનામાં જો તમે દૂધનું દાન કરશો અથવા તો કોઈની ખીર ખવડાવશો તો તમારા જીવનમાં ખૂબ સારો સમય આવશે. 2024નું વર્ષ તમારા માટે ખૂબ સારા સમાચાર લઈને આવશે. ઓક્ટોબર મહિનામાં કોઈને પણ કપડાનું દાન કરી શકો છો. જો ઓક્ટોબર મહિનામાં તમે કપડાનું દાન કરશો તો પણ તમારા જીવનમાં ખૂબ સારો સમય આવશે અને 2024ના વર્ષ દરમિયાન તમારી દરેક મનોકામનાઓ પૂરી થશે. નવેમ્બર મહિનામાં જો તમે શાકભાજીનું દાન કરશો, જે જગ્યાએ અન્નક્ષેત્ર ચાલતું હોય ત્યાં જઈ, જે જગ્યાએ ઘરડાઘર ચાલતું હોય ત્યાં જઈ તમે જો શાકભાજીનું દાન કરશો તો તમારા જીવનમાં 2024નું વર્ષ ખૂબ સારું ફળ આપશે. અને છેલ્લે આ યાદ રાખો, જેની મીન રાશિ છે, જે લોકોના નામ દ, ચ, થ અને ઝ થી શરૂ થાય છે એવા લોકોએ ડિસેમ્બર મહિનામાં કોઈ પણ પ્રકારના લોટનું દાન કરવું. જો તમે ઘઉંના લોટનું દાન કરી શકો છો, તમે બાજરીના લોટનું દાન કરી શકો છો, તમે ચણાના લોટનું દાન કરી શકો છો, આવું કોઈ પણ જગ્યાએ કોઈ પણ મંદિરમાં જો તમે આ કરશો તો તમારા જીવનમાં ચોક્કસ 2024ના વર્ષ દરમિયાન તમારા બધા જ અધૂરા કામ પૂરા થશે 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 અને થશે. તમે અમને કોઈ દોરા ધાગા, કોઈ ઉપવાસ, કશું જ કરવાનું નથી કહ્યું. વર્ષ સારું જાય તો એ માટે અમને કહ્યું છે કોઈ બીજાને મદદ કરો, કોઈનું ખ્યાલ રાખો, કોઈને ખવડાવો, કોઈને પીવડાવો, કોઈને ગરમ કપડાં પહેરાવો, કોઈને ઓઢાડો. તો આ બધી વસ્તુઓ અમને ખૂબ આકર્ષે છે તમારી, અને અમને એક અમે જ્યાં છીએ ત્યાંથી અમને એક સ્ટેપ આગળ લઈ જાય છે અમારા જીવનમાં. તો અમે આવી જ રીતે તમારી સાથે સતત જોડાયેલા રહીએ, તમારા આશીર્વાદ અમને સતત મળતા રહે એવી પ્રભુ કામના. આજે અથવા તો આપે જે પણ રાશિ વિશે જાણ્યું એમાં આપ સૌને બસ એટલું જ કહેવાનું કે કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા વગર તમારી પાસે સગવડતા હોય તો જ કરવાનું અને આખો મહિનો નથી કરવાનું. આખા મહિના દરમિયાન એકવાર પણ કરશો
તો ચોક્કસ તમને એનું શુભ ફળ મળશે 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 અને મળશે. જય માતા.